જો ત્રીજો પ્રશ્ન છે કે એબીસીડી ચોરસ છે તો ડીસીએ નું માપ શોધો. તો જો આપણે હવે બધા જ જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ આવે આ ચોરસ હોય તો પણ એના ગુણધર્મો સમાંતર બાજુ ચતુષ્કોણ જેવા જ રહે, એટલે આ એ બી સી ડી ચતુષ્કોણ છે એમાં આપણે ટી સી એ શોધવાનું છે. તો ડી સી ડી સી અને આ વિકર્ણ તો આ ખૂણો કેટલો થાય આપણે શોધવાનું છે. અને આ ચોરસ છે, જો ચોરસ છે એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો ભાગ તો છે જ, એટલે એના જે વિકર્ણ હોય એ એકબીજાને દુભાગે, એટલે આ ખૂણો બરાબર આ ખૂણો થાય. એટલે આપણે આ ખૂણો શોધવાનો છે, એક ખૂણો બે, અને આ ખૂણો બે સરખા થાય. તો આપણે ખૂણો ખૂણો એક બરાબર ખૂણો બે થાય, કારણ કે એ વિકર્ણ દુભાગે છે, વિકર્ણ દુભાગે છે એટલે એના બે ભાગ થયા. પછી આપણે ચોરસ છે તો એનો એટલે બીજો નિયમ શું થાય કે ચોરસનો આ બધા ચારે ચાર ખૂણા 90 ના થાય, આ જે ખૂણા હોય એ 90 ડિગ્રી ના થાય. એટલે આપણે ખૂણો એક વત્તા ખૂણો બે બરાબર 90 થાય. તો હવે જો આ બે સરખા છે અને બેનો સરવાળો 90 છે તો આપણે આની જગ્યાએ મૂકી દઈએ કે આ એક છે અને વત્તા બેની જગ્યાએ એને એક મૂકી દઈએ, કારણ કે બે સરખા છે તો એના બરાબર 90 થાય. તો બે વખત ખૂણો એક બરાબર 90 થાય, તો ખૂણો એક એક વખત કરવો હોય તો 90 ભાંગ્યા બે, પેલો બગડો પી જાય તો આ 45 થાય. એટલે આવી રીતે આનો જે આ ડી સી એ છે, ખૂણો ડી સી એ એટલે કે ખૂણો એક, એ બરાબર આપણે 45 ડિગ્રી થયો.